લગભગ 1000થી વધુ કલાકારો, કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિત ઐતિહાસિક ગુજરાત ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વર્ણવવામાં આવી છે. ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે. સેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને હવે ફિલ્મનું ટાઇટલ સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ડ્રામા બી કરવાનું છે, એક્શન બી કરવાનું હતું, રોમેન્સ બી છે અને ઘણી બધી યુ નો અલગ અલગ વસ્તુઓ જે પહેલાં નથી કરી એ કરવાની મને ચાન્સ મળે. અને ફિલ્મ વિશે એટલું કહીશ કે આપણા જ ઇતિહાસની વાર્તા છે, એક સત્ય ઘટના પર આધારિત. અને આ ઇતિહાસ જે ક્યાંક આપણા યુનો એડ્યુકેશન સિસ્ટમમાં નથી આવ્યો, આપણને આ ઇતિહાસ ક્યાંય ભણાવવામાં નથી આવ્યો, તો આ ફિલ્મ થકી અમારો પ્રયાસ છે કે આપણી આવનારી પેઢીઓ માટે અને આજના બી જે લોકો છે એ લોકો સુધી આપણો સાચો ઇતિહાસ આવે કે જે ક્યાંક દબાઈ ગયો કદાચ આપણાથી. નમસ્તે, મારું નામ છે શ્રદ્ધા ડાંગર અને અમારી ફિલ્મ કસુંબોમાં મારું પાત્ર છે સુજાન બારોટ, જે કસુંબોમાં દાદુ બારોટ છે એમની દીકરીનું પાત્ર છે. ખાસ જેમ અમે વાત કરીએ કે અમારી ફિલ્મ ઐતિહાસિક છે અને સાચી વાત છે, આપણી ગુજરાતની ભૂમિની એવી સાચી વાત કે કદાચ ઘણા લોકોને હજી ખબર નથી. તો પહેલાં તો પ્રયાસ એ જ છે કે ફિલ્મની જોડે જોડે આ વાત બધે પહોંચે અને આ વાર્તા આઈ થિંક અમારી જેટલી જવાબદારી છે એટલી બધા ગુજરાતીઓની પણ એટલી જ છે. કારણ કે ઘણીવાર ગુજરાતીઓને ખાલી ને ખાલી બિઝનેસ, ખમણ ઢોકળા કે અમુક પર્ટિક્યુલર વાતથી ઓળખવામાં આવતા હોય. આપણે બધાને કહેવું પડશે કે ગુજરાતી આ પણ છે, યોદ્ધા પણ છે અને અમારી ભૂમિ પર એવી એવી ઘટનાઓ થઈ છે કે જે વર્ષો સુધી યાદગાર રહે. તો એના માટે ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે બધા જવાબદારી માનીએ અને બને એટલું ફેમિલી ફ્રેન્ડ્સમાં, અને આઈ એમ વી આર શ્યોર કે તમને ફિલ્મ ગમવાની જ છે. જેટલી ઇતિહાસ જેટલો સાચો છે એટલા જ સાચા દિલથી ફિલ્મ બનાવી છે. અને જો આપણે બાહુબલીને કાલ્પનિક બીજી ભાષાની વાર્તાઓ જોતા હોય તો આપણી ભાષાની સાચી વાત આપણે કેમ ના જોઈએ. એટલે પાત્ર વિશે અને સ્ટોરી વિશે કહેવા બેસી એના કરતાં હમણાં બે દિવસમાં રિલીઝ થાય છે, તમને બધી જ ખબર પડશે. પણ મારી પ્રોમિસ છે તમને કે તમને ગમશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ અને કસુંબો ફિલ્મમાં હું દાદુ બારોટનું પાત્ર ભજવું છું. દાદુ બારોટ એટલે એક આદિપુર ગામના મુખિયા, જે સૌથી મેઇન પર્સન કહેવાય, એનો કેપ્ટન, જે બધાને બાંધીને રાખે, સાથે રાખે, આખા ગામની સમસ્યાઓનો ઉકેલ લાવે, જેને પણ મદદની જરૂર હોય એને મદદ કરે એવો આ વ્યક્તિ. તો જ્યારે આટલું મોટું સંકટ આવીને ઊભું હોય છે જ્યારે એમના માથે, ત્યારે એ શું કરે છે, શું પગલાં ભરે છે અને કેવી રીતે એ નિર્ણયો લે છે એની આખી વાત છે. અને પછી આખા ગામને સાથે લઈને, એમની દીકરી ને બધાને સાથે લઈને એ કેવી રીતે આગળ વધે છે અને દુશ્મનનો સામનો કેવી રીતે કરે છે, અમારી ફિલ્મની એ મૂળ વાર્તા છે. કશું અમારી ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, આઈ થિંક સો મુંબઈમાં અને બધે જ્યાં, આખા ભારતમાં હું તો કહીશ. તો અમારી ફિલ્મ કસુંબો જોવાનું ચૂકતા નહીં, કેમકે અમુક ફિલ્મો છે ને તમને આમ રોજ ના આવે, દર શુક્રવારે તમને જોવા ન મળે અથવા તો દર મહિને કે દર વર્ષે પણ તમને જોવા ન મળે. આ એવા એવી એક ફિલ્મ છે જે ક્યારેક જ બને, ક્યારેક જ તમારા તમને આમ જોવાની મજા આવે, જે મોગલે આઝમ હોય કે શોલે હોય, જે ક્યારેક જ બને, રોજ રોજ ન બને, એવી જ અમારી આ કસુંબો છે જે આ તમને હું માનું છું કે ડેફિનેટલી ગમશે. આમાં બધું જ છે, આમાં ઇમોશન્સ છે, ડ્રામા છે, આમાં ગીતો છે, સંગીત છે. આપણા મેહુલભાઈ સુરતીએ અદ્ભુત સંગીત આપ્યું છે, પાર્થ તારપરાએ ગીતો લખ્યા છે, જસવંત ગાંગાણીએ ગીતો લખ્યા છે. એટલે એક આખો એક પેકેજ છે આખું અમારી ફિલ્મ, તો એ તમને ડેફિનેટલી બહુ જ ગમશે. અને બીજું એક કારણ છે કે અમે આજે વડોદરા આવ્યા છે અને વડોદરા મારી પર્સનલ ફેવરેટ સિટી છે, જે મને બહુ જ ગમે છે. ડેફિનેટલી વડોદરા ઇઝ માય ફેવરેટ સિટી. અને અહીંયા આવીને અમારી ફિલ્મનું પ્રમોશન કરવું એટલે મારી માટે બહુ જ એક આનંદની વાત છે. એટલે બરોડાવાસીઓને હું એટલું જ કહેવા માગીશ કે અમારી ફિલ્મ આવી રહી છે કસુંબો, તો એને વધાવી લો, કેમકે આપણે આપણી ગુજરાતી ફિલ્મ નહીં જોશું તો કોણ જોશે, અને આપણે આપણી ફિલ્મોને નહીં વધાવીએ તો કોણ વધાવશે. કેમકે આવી ફિલ્મને જો નહીં વધાવીએ, નહીં આપણે આને પ્રોત્સાહન આપીએ, તો પછી આવી સારી ફિલ્મો બનાવવાવાળા બહુ ઓછા રહેશે અને પછી આપણે એ જ ચીલાચાલુ ફિલ્મો જોયા કરશું અને એ જ આપણી ગુજરાતી ફિલ્મોની હિસ્ટ્રી રહેશે. પછી આવી ફિલ્મો ક્યારે બનશે? તો આવી છે અમારી ફિલ્મ કસુંબો, તો એને વધાવી લો, એને સપોર્ટ કરો. 16 ફેબ્રુઆરીએ કસુંબો. જય શ્રી કૃષ્ણ, મારું નામ છે એમ મોનલ ગજ્જર અને મારી ફિલ્મ કસુંબો 16 ફેબ્રુઆરી રિલીઝ થવા જઈ રહી છે.
ફિલ્મની વાત કરું તો આ 13મી સદીની વાત છે, જે સાચી ઘટના છે. એટલે ઇતિહાસને અમે શું કહેવાય, ફરી ઇતિહાસના પત્તામાં પાછળ જઈને ફરી તમારી સમક્ષ પ્રેક્ષ કરવાનો પ્રયાસ કર્યો છે. તો આઈ હોપ તમને અમારી ફિલ્મ ગમશે. વાત શત્રુંજય પર્વતની છે, જ્યાં પાલિતાણાના મંદિરો છે, જૈન તીર્થધામ છે. એને 13મી સદીમાં જ્યારે અલાઉદ્દીન ખિલજી ગુજરાત તરફ વળ્યા હતા અને એમને એની ઉપર હમલો કરવો હતો, જ્યાં 51 લોકોના બલિદાને એ તીર્થસ્થળ બચી ગયા અને અલાઉદ્દીન ખિલજી પાછા વળે એમની મોટી સેના સાથે હાર માનીને, અને પાછા ક્યારેય વળીને એમણે શેત્રુંજય પર્વત સામું નહોતું જોયું. તો આ એઝ અ ગુજરાતી આ બહુ મોટી જીત છે, અને આ વાત ક્યાંક ભૂતકાળમાં દબાઈ ગઈ હતી અને કદાચ આપણને ભણાવવામાં પણ આવું બધું આવતું નથી. આ ફિલ્મ અમર બલિદાન કરીને બુક છે, એના પરથી ઇન્સ્પાયર થયેલી છે. તો ફિલ્મમાં એવી ઘણી બધી સુંદર વાતો છે, જ્યારે તમે પિક્ચર જોવા જશો તો તમને જણાશે. અમારા ડિરેક્ટર વિજયગીરી બાવાનો આઈ થિંક આ બહુ સાહસ ભર્યો પ્રયાસ છે કસુંબો, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ ડંકા ઉપર કહી શકશે કે સારી ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ બને છે. એના માટે મોટા બજેટની જરૂર નથી. બાહુબલીને કસુંબો બીટ કરી શકે એવી અમારી ઈચ્છાઓ છે, અને અમે એવી ફિલ્મ બનાવી છે, અમને વિશ્વાસ છે. એવું કહી શકાય કે મારા જીવનનો આ ફિલ્મ બીજી એવી ફિલ્મ હશે જે નેશનલ એવોર્ડ લાવશે, જે મને વિશ્વાસ છે. જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે.